મેં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સામે રૂતવા હાઈટ અને સિપલ રેસિડેન્સી, બાજુમાં બ્રહ્મા રેસિડેન્સી, યમુના વિહાર, લગભગ 300 થી 400 ફ્લેટના રહીશો છીએ. અહીંયા ભેગા થયા છે, જેના અત્યારે કમિટી મેમ્બર ભેગા થયા છીએ. અને જે સત્યનારાયણ લોન છે પાર્ટી પ્લોટ, એમાં આજથી ચાલુ થયું છે 26 તારીખ સુધી એબનોર્મલ સાઉન્ડ, જે બીમાર માણસો, વિદ્યાર્થીઓ રહી ના શકે, વાંચી ના શકે એવી પરિસ્થિતિ છે. એના માટે અમે લેખિતમાં રજૂઆત 7 તારીખે આપી દીધી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં, સિપલ રેસિડેન્સી તરફથી, રૂતવા હાઈટ તરફથી. પણ અત્યાર સુધી કોઈ એક્શન લેવાઈ નથી. 10 વાગ્યા પછી પણ એનું લાઉડસ્પીકર ચાલુ છે અને એનું સાઉન્ડ લેવલ 150 થી 200 ડીબી છે. વિચાર કરો, 150 ડીબી, કે અમારા ઘરના બારી બારના ધ્રુજી ઉઠ્યા છે, માણસ અંદર રહી નથી શકતો, લોકોના બીપી વધી જાય છે અને વિદ્યાર્થી વાંચી નથી શકતો, ઘરડા માણસો, સિનિયર સિટીઝન સૂઈ નથી શકતા. તો પોલીસ આને કાને લીધી જ નથી. 7 તારીખે આપી છે, પણ અહીંયા અમે પોલીસ કર્મચારીને મળ્યા, એ લોકો કહે છે અમને કોઈ ઓર્ડર નથી. લેખિતમાં અમે આપેલી છે, તમે આ જોઈ શકો છો, લેખિતમાં અમે આપેલી છે, છતાં એ લોકોને કોઈ ઓર્ડર નથી એને સ્ટોપ કરવાનો. તો અમે વિનંતી કરીએ છીએ કે આનો તાત્કાલિક, એકચ્યુઅલી એના સ્પીકર જપ્ત થવા જોઈએ. સ્પીકરની પણ ગુજરાત સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સ્પીકરની કેપેસિટી વધારે છે, એ સ્પીકર જપ્ત કરવા જોઈએ. ડીબી તો 55 ડીબીથી વધારે છે, એટલે 180-200 ડીબી છે. વિચાર કરો તો માણસની પરિસ્થિતિ શું થાય.